જે વસ્તુ રોઝામાં કરવી આપણને હરામ કરાવી છે, જેમ કે ખાવું પીવું વગેરે, એ હું નહીં કરું કુરબતન ઇલલ્લાહ તઆલા માહે રમઝાનનો, તો એ કાફી છે. નહીં આવી કે હું રોઝો રાખું છું માહે રમઝાન વાજિબ કુરબતન ઇલલ્લાહ, કાફી છે. આ દિલમાં ધારવાની જરૂર છે. દરેક માહે રમઝાનમાં સુબહ સાદિક પહેલા, સુબહ સાદિક પહેલા આ નિયત કરવી જરૂરી છે. સુબહ સાદિક એટલે નમાઝે સુબહનો ટાઈમ થાય એથી પહેલા. ઓલ્ટરનેટિવ એનું એ છે કે પહેલી રાતના આખા મહિના માટે નિયત કરી શકાય છે કે ભાઈ ઇન્શાલ્લાહ આખા મહિનામાં હોલ મંથ હું રોઝો રાખીશ કુરબતન ઇલલ્લાહ તઆલા. બને છે મજમૂઈ થઈ શકે છે, એટલે કે કલેક્ટિવ એક જ નિયતમાં, અને બીજું એ છે કે એક એક રોઝાની નિયત કરતો છે. આ તો જાણે જરૂરી. બીજી વસ્તુ, બે ત્રણ બાબતો કે જે આપણી બેદરકારીને કારણે આપણે કરીએ છીએ, તે છે કે એક ટાઈમ છે નમાઝે સુબહનો, જેમ કે આજે આપણે બિલકુલ અવ્વલે વખત નમાઝ પડી, કે ભાઈ 6:41 નમાઝનો ટાઈમ બતાવવામાં આવ્યો છે, મુસલ્લો પાથર્યો, અઝાન થઈ, નમાઝ શરૂ થઈ. અગર આજે 6:41 છે તો એનો અર્થ એમ થયો કે 6:41 થી રોઝો શરૂ થાય છે, અને 4:41 આજે માનો કે ઇફ્તારનો ટાઈમ છે કે 4:42 ત્યાં સુધી રોઝો બાકી રહે છે. 4:42 કે 41 પછી પોતબેલે રોઝો ખુલી જાય છે. એટલે શરત હતી કે ખજૂર ખાવી જોઈએ કે નિમક ચાટવું જોઈએ. આપણે ત્યાં એ કોન્સેપ્ટ નથી કે કોઈ માણસ જો રોજો છોડતી વખતે પાણી ન પીએ કે ખજૂર નહીં ખાય તો એનો રોજો મકરૂહ થઈ જશે કે રોજો, આપણે ત્યાં એ વસ્તુ નથી. બલકે આપણે ત્યાં મુસ્તહાબ છે પયગંબરની સીરત ઉપર કે નમાઝે મગરીબ બાદ, અને જ્યાં નમાઝે મગરીબ ઈશા સાથે પડાય છે જેમ કે આપણે ત્યાં પડાય છે, ત્યાં નમાઝે ઈશા બાદ ઇફ્તાર કરતા હતા પયગંબર. ઇફ્તાર કરવું જુદી વસ્તુ છે, રોજો પોત મેરે ખુલી જાય છે મગરીબનો ટાઈમ થતો. એહતિયાત અને પ્રિકોશનમાં શું કરીએ છીએ આપણે કે ભાઈ 6:41 છે તો હવે 6:41 સુધી જ ખાવું એવું કંઈ નથી, 10 મિનિટ 15 મિનિટ પહેલાં રોજો આપણે બંધ રાખી દઈએ છીએ. એટલે મતલબમાં ખાવાનું પીવાનું કે રોઝાને લગતી બધી વસ્તુઓ આપણે છોડી દઈએ છીએ 10-15 મિનિટ પહેલાં. એહતિયાત છે કારણ કે ઘડિયાળની ભૂલ હોય, દરેકની ઘડિયાળમાં 2 મિનિટ 1 મિનિટ આમ તેમ હોય, વળી કહો કે બેદરકારીમાં રોઝાના ટાઈમ સુધી ખવાતું જાય કે સિગરેટ પીવાતી જાય. એહતિયાત છે કે 10 મિનિટ્સ બિફોર આપણે રોઝો શરૂ કરી નાખીએ, એટલે કે મતલબમાં ખાવા પીવાનું બંધ કરીએ. શરૂ થશે એના ટાઈમે 10 મિનિટ્સ કે 15 મિનિટ પહેલાં આપણે. અગર કોઈ માણસ ત્યારે બી 5 મિનિટ પહેલાં પણ જો પાણી પીતું હોય કે શું, તો એનો રોઝો બાતિલ નથી. કારણ કે એક્ઝેક્ટ ટાઈમ સુબહ સાદિક છે. આ પ્રિકોશન જે છે ને એમાં ઇન્સાન પોતે પ્રિકોશન કરે. અગર એને લાગે કે નહીં ટાઈમિંગ જ છે ને 5 મિનિટ હું પાણી પી શકું છું, પાણી પીએ તો વાંધો નથી એનો અર્થ. પણ મતલબમાં એવું ન બને કે હી ઇઝ ઇટિંગ ઇન ટુ ધ ટાઈમ. તો આ વસ્તુ સમજવાની જરૂર છે. મગરીબના ટાઈમમાં આપણે ત્યાં સૂરજ ડૂબે એના પછી 7 કે 8 મિનિટે મગરીબનો ટાઈમ દાખલ થાય છે. હવે ટાઈમ ટેબલ્સ માશાલ્લાહ જેટલા નીકળ્યા છે, દરેકમાં 2 મિનિટ આમ 3 મિનિટ આમ 2 મિનિટ આમ ફેર છે. એની સમજણ તમને આપી દઉં કે અમુક ઓલામાએ કહ્યું હતું કે ભાઈ નમાઝ મગરીબ પછી એટલી વાટ જુઓ તમે કે સાવ અંધારું થઈ જાય, તો 20 મિનિટ સુધી વાટ જોઈએ છે. તમે જોશો અમુક જગ્યાએ નમાઝ મગરીબ 20 મિનિટ પછી, આફ્ટર સનસેટ. એકચ્યુઅલી હુકમ એ છે કે જે સિયાહી છે, કાળાશ છે, અને આપણે લાલાશ છે, રતાશ છે, સૂરજ જ્યારે ડૂબે છે ત્યારે સન સેટ,
ત્યાંથી તમે જોશો કે મગરીબના સૂરજ જ્યારે કે ડૂબી જાય ત્યાર પછી રતાશ છે આસ્તે 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 ઉપર આવતી જાય, અને જ્યારે ઉપર આવે અને પછી અહીંયા પહોંચતાની સાથે, કારણ કે હવે સૂરજ સાથે કંઈ નિસ્બત નથી, હવે ઉપર આવી ગયું છે, કાળા વાદળાની જેમ તમારા માથા ઉપરથી પોતમેરે પાસ થઈ જાય, એને લગભગ 6 મિનિટ કે 7 મિનિટ લાગે છે. આપણે 10 મિનિટ રાખ્યું છે, 10 મિનિટનો એહતિયાત નમાઝે મગરીબ માટે આફ્ટર સનસેટ કાફી છે. મગરીબ દાખલ થઈ જાય છે. હવે એ લોકો 15 મિનિટ 20 મિનિટ રાખ્યું છે, એ લોકો વધારે એહતિયાત કરવા માંગતો. અહીંયા તમે પણ કરી શકો છો, બલકે આપણો એહતિયાત ઓટોમેટિક થઈ જાય છે, કારણ કે આપણે નમાઝ પહેલાં પડીએ છીએ. પછી આમાં સવારનો ટાઈમ જે છે તે સમરની અંદર અને વિન્ટરમાં ફેર છે. વિન્ટરની અંદર તમે જોશો તો ઇટ ઇઝ બિટવીન 1 અવર એન્ડ 1 અવર 10 મિનિટ્સ ડિફરન્સ, અને તે લગભગ કોન્સ્ટન્ટ છે. આપણી થિયરી આ છે કે 1/7 ઓફ ધ ડે લાઇટ અવર્સ દિવસ અગર 14 કલાકનો છે તો એનું 1/7 ગણો, અને અગર દિવસ 10 કલાકનો છે તો એનું 1/7 ગણો, દિવસ 7 કલાકનો છે તો એનું 1/7 ગણો. 1/7 ઓફ ધ ડે લાઇટ અવર્સ જેટલા નીકળે એ સૂરજ ઉગે એથી પહેલાં કાપી નાખો, એટલે ત્યાંથી નમાઝે સુબહનો ટાઈમ શરૂ થાય છે. એટલે સમટાઈમ્સ ઇટ ઇઝ 1 અવર બિફોર સનરાઈઝ એન્ડ સમટાઈમ્સ ઇટ ઇઝ 1.5 અવર બિફોર સનરાઈઝ એન્ડ સમટાઈમ્સ ઇટ કેન ગો અપ ટુ 2 અવર્સ બિફોર સનરાઈઝ. અને આ થિયરી આપણી પોતાની બનાવેલી નથી, આ થિયરી આગા હકીમે પણ અને આગા હોઈ બંને કન્ફર્મ કરી. પછી મેઇન વસ્તુ છે કે જોઉં તો અહીંયા અલ્હમ્દુલિલ્લાહ સ્ટેન્ડ મોરમાં પણ આપણે જોઈ લીધેલું હતું, ટાઈમિંગ એક્ઝેક્ટલી આપણી પાસે જે ટાઈમ ટેબલ છે એ પ્રમાણે છે, અને અહીંયા લંડનના ઉલમાએ આપણો ટાઈમ ટેબલ પ્રમાણે ચેક કર્યું. એ લોકોનો રિપોર્ટ હતો કે ભાઈ આ લોકોએ જે ટાઈમ ટેબલ બનાવ્યું છે એમાં 1 મિનિટ આમ જ 1 મિનિટ તેમનો ફેર લાગી ગયો, બાકી બધું બરાબર છે. એટલે હવે ભાઈઓ આ ટાઈમ ટેબલની અંદર જે આપણે કાઢ્યું છે એની ઉપર ઘણી ચર્ચા થઈ ગઈ છે. ઇટ હેઝ બીન સબ્જેક્ટેડ ટુ સિવિયર ટેસ્ટ. એના પછી પણ હવે જે નવા નવા નીકળે એ ફક્ત એક ડિફરન્સ અને એક જાતનું કોમની અંદર કન્ફ્યુઝન ઊભું કરવા માટે છે. બાકી જે કાંઈ છે એ આપણી પાસે આફ્ટર સિવિયર ટેસ્ટ ઇન્વેસ્ટિગેશન છે. બે, હવે તે સિવાય જે ખાસ જવાનો માટે અને ભાઈ બહેનો માટે છે તે છે કે મસાઇલ તો ઘણા છે, પણ જે મસાલા પ્રત્યે ધ્યાન ઓછું પડે છે તે છે કે ભાઈ નમાઝે સુબહના ટાઈમ સુધી જનાબતની હાલતમાં અગર કોઈ હોય તો એનો રોઝો એ દિવસનો બાતિલ છે. જનાબત માટે હુકમ છે કે બને તો બરાબર કે વાજિબ છે કે સુબહે સાદિકથી પહેલા ગુસલ ઉતારી લઈએ. રોઝાની હાલત સુધી જનાબતમાં રહેવાથી રોઝો બાતિલ છે મારા ભાઈઓ. આ વસ્તુ પોતાના જવાન ભાઈઓને જે પરણેલા છે, નથી પરણેલા, મુહતલીમ થાય, એહતલામ થાય, અથવા એ લોકો જનાબતનો ગુસલ વાજિબ થાય, વાજિબ છે કે સુબહે સાદિક પહેલા ઉતારી લઈએ ગુસલ. અગર પાણી નથી, બીમાર છે, ગમે હોય.